मित्रों न्यू श्रद्धा विद्यालय ની YouTube चैनल માં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ભાગ 19 ની અંદર વાત કરીશું સ્વાધ્યાય ની। તો સ્વાધ્યાય 1.6 જેમાં તમને પહેલો દાખલો આપેલો છે। પહેલા દાખલા ની અંદર તમને એવું કીધું છે કે જો બે ગણ x અને y માટે नंबर ऑफ एक्स नी किंमत तमने आपेली है 17, नंबर ऑफ वाई नी किंमत तमने आपेली है 23, अने नंबर ऑफ एक्स योग वाई नी किंमत तमने आपेली है 38 होय तो नंबर ऑफ एक्स छेद वाई नी किंमत शोधवानी छे। चलो आ तमने दाखलो आपेलो छे तो आनी किंमत मूकवी पेला सूत्र सूत्र शू छे आपणी पासे नंबर ऑफ एक्स योग वाई बराबर नंबर ऑफ एक्स वत्ता नंबर ऑफ वाई माइनस नंबर ऑफ एक्स छेद वाई। चलो आनी अंदर किंमत मूकवी पेला योग योग नी किंमत केटली आपी छे आपणने 38 नंबर ऑफ एक्स नी किंमत 17 वत्ता नंबर ऑफ वाई नी किंमत छे 23 माइनस नंबर ऑफ एक्स छेद वाई। चलो 38 एमने बराबर एमने 23 અને 17 બંનેનો સરવાળો કરવી 7 ને 3 10 વધી પડી 1 1 ને 2 ને 2 ને 4 એટલે કે 40 માઈનસ નંબર ઓફ એક્સ છેદ વાય। ચલો માઈનસ વાળું સ્ટેપ આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય તો એક્સ છેદ વાય બરાબર 40 એમને 38 બરાબર ની આ બાજુ આવે તો માઈનસ लेकिन नंबर ऑफ एक्स छेद वाई नी किंमत तमने 40 माथी 38 जाए तो केटला वधशे तो के 2 तो तमने जवाब मळशे 2। अहींया कई थियरी आपेली नथी आपणे એટલે છેલ્લે જવાબ માં લખવાની જરૂર નથી। એના પછી બીજો દાખલો આપ્યો છે તમને। બીજા દાખલાની રકમ માં તમને આપ્યું છે કે એક્સ યોગ વાય ના ઘટકો નંબર ઓફ એક્સ યોગ વાય ના ઘટકો તમને 18 આપેલા છે। एक्स ना घटकों तमने आपेला छे 8, वाई ना घटकों એટલે કે નંબર ઓફ વાય તમને 15 આપેલા છે। તો એક્સ છેદ વાય ના એક્સ છેદ ગણ વાય ના કેટલા ઘટકો હશે નંબર ઓફ એક્સ છેદ વાય તમારે શોધવાનો છે। ચલો સૂત્ર વાપરવી નંબર ઓફ એક્સ યોગ વાય બરાબર નંબર ઓફ એક્સ વત્તા નંબર ઓફ વાય माइनस नंबर ऑफ एक्स छेद वाई। चलो एक्स योग वाई की कीमत के लिए आपके पास 18, नंबर ऑफ एक्स की कीमत 8 वत्ता 15 माइनस नंबर ऑफ एक्स छेद वाई 18 एम ने बराबर एम ने। चलो 15 ने 8 केटला થશે આપણી પાસે તો કે 23 माइनस नंबर ऑफ एक्स छेद वाई एम ने। चलो एक्स छेद वाई आ बाजू आवे तो केवा थई जाय प्लस थई जशे बराबर 23 एम ने 18 आ बाजू आवे तो माइनस थई जाय। चलो नंबर ऑफ एक्स छेद वाई बराबर 23 माथी 18 बाद करो तो जवाब केटलो आवे तो के 5 तो नंबर ऑफ एक्स छेद वाई नी किंमत तमने 5 मळे छे। आ जे दाखला नंबर 1 અને 2 છે એમાં ડાયરેક્ટ તમને રકમ આપેલી હતી અને એની ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી અને જે પણ આપણને શોધવાનું કીધું હોય એ કિંમત આપણે શોધવાની મૂળ અહીંયા સૂત્રમાં 4 વસ્તુ છે। આ 4 માંથી ગમે તે 3 વસ્તુ તમને આપેલી હશે રકમમાં અને ચોથી વસ્તુ તમને શોધવાની કીધી હશે તો એ તમને આ બંને દાખલામાં દેખાય છે। ચલો આની પછી દાખલા નંબર 3 માં રકમ આપેલી છે તમને કે 400 વ્યક્તિઓના સમૂહમાં એટલે કુલ વ્યક્તિઓની સંખ્યા તમને 400 આપેલી છે એમાં 250 હિન્દી બોલી શકે છે તો અહીંયા હિન્દી બોલતા 200 આ જે પહેલો ગણ છે એને આપણે એ નામ દઈશું। બીજો ગણ અહીંયા અંગ્રેજી શબ્દ છે તો અંગ્રેજી બોલી શકતા વ્યક્તિઓનો ગણ
એને આપણે બી નામ દેશું. તો અહીંયા રકમમાં તમને એમ કીધું છે કે 250 વ્યક્તિઓ હિન્દી બોલી શકે છે, તો નંબર ઓફ એ કેટલા મળ્યા તમને? 250. એની પછી નંબર ઓફ બી બરાબર આપેલા છે તમને 200. અંગ્રેજી બોલતા કેટલા છે વ્યક્તિઓ? 200 છે. એની પછી શું કીધું છે? તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે? ચલો હિન્દી અને અંગ્રેજી બંને બોલતા શીખવાનું છે, તો એ અને બી બંનેની વાત કરી છે અહીંયા. અને શબ્દ છે વચ્ચે, વચ્ચે અને શબ્દ હોય તો શું આવે? છેદગણ તમારે શોધવાનો છે. એના પછી છેલ્લે તમને એવું કીધું છે કે 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા. હવે આપણે આગળ પણ વાત કરી, કાલે આપણે ચર્ચા કરી કે ઓછામાં ઓછો શબ્દ આવે ત્યારે શું કરવાનું આપણે? તો કે નંબર ઓફ એ યોગ બી, નંબર ઓફ એ યોગ બી યોગગણ તમને જે કુલ આપેલા છે, કુલ કેટલા આપ્યા છે આપણને? 400. તો આ તમારો યોગગણ થશે. ચલો આની કિંમત મૂકવી, આપણે સૂત્ર લખવી કે નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. કિંમત એ યોગ બીની કિંમત છે 400, નંબર ઓફ એની 250 વત્તા 200 માઇનસ નંબર ઓફ એ છેદ બી એમ. ચલો 400 એમને એમ, 250 વત્તા 200 એટલે કે 450 માઇનસ નંબર ઓફ એ છેદ બી. ચલો માઇનસ નિશાની આ બાજુ હોય તો કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો એ છેદ બી 450 એમને એમ. ચલો 400 આ બાજુ આવે તો માઇનસ. તો નંબર ઓફ એ છેદ બીની કિંમત તમને 450માંથી 400 બાદ થાય એટલે કેટલા વધે? 50. તો અહીંયા તમારો જવાબ થશે, તો દાખલાનો જવાબ મળશે તમને કે 450 વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બોલી શકે છે. ચલો આ દાખલો થયો, ફરીથી સમજી લેવી કે પહેલાં હિન્દી બોલી શકતા વ્યક્તિઓનો ગણ એ છે, અંગ્રેજી બોલી શકતા વ્યક્તિઓનો ગણ બી છે. નંબર ઓફ એ એટલે કે હિન્દી બોલી શકે એવા વ્યક્તિઓ 250 છે, અંગ્રેજી બોલી શકે તેવા 200 છે. અને તમને હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે અને વચ્ચે શબ્દ વાપરો છે અને, તો અને આપ્યો એટલે છેદગણ તમારે શોધવાનો થશે અને યોગગણ તમને આપેલો છે 400. સૂત્રમાં કિંમત મૂકી એટલે કે એ છેદ બીની કિંમત તમને 50 મળે છે. તો 50 વ્યક્તિઓ બંને ભાષા બોલી શકે છે. ચલો એના પછી દાખલા નંબર 4. તો કે ચોથા દાખલાની અંદર રકમ તમને આપેલી છે એસ અને ટી માટે. એસમાં 21 ઘટકો છે, તો નંબર ઓફ એસની કિંમત 21 છે. બીજું કહે છે ટીમાં કુલ 32 ઘટકો છે, તો કે નંબર ઓફ ટી બરાબર 32. પછી શું કીધું છે કે નંબર ઓફ એસ છેદ ટી, તો કે એસ છેદ ટીમાં 11 ઘટકો છે, તો બરાબર 11. અને તમને શોધવાનું કીધું છે એસ યોગ ટીની સભ્ય સંખ્યા શોધો. એસ યોગ ટીના ઘટકોની સંખ્યા આપણે શોધવાની છે. તો સૂત્ર લખવી કે નંબર ઓફ એસ યોગ ટી બરાબર નંબર ઓફ એસ વત્તા નંબર ઓફ ટી માઇનસ નંબર ઓફ એસ છેદ ટી. ચલો સૂત્રની કિંમત મૂકવી, એસની કિંમત 21 વત્તા 32 માઇનસ 11. ચલો 21 ને 32નો સરવાળો કરો તો 3 ને 2 5, 2 ને 3 53 માઇનસ 11 અને જવાબ મળશે તમને 42. તો નંબર ઓફ એસ યોગ ટીની કિંમત તમને 42 મળે છે. તો આ દાખલાની અંદર ખાલી રકમમાં તમને આંકડાઓ જ આપેલા હતા અને એની તમે ગણતરી કરી અને ડાયરેક્ટ તમને જવાબ 42 મળે છે. ખાલી સૂત્ર મૂકીને એમાં ખાલી કિંમત જ મૂકવાની છે. એના પછી દાખલા નંબર 5. દાખલા નંબર 5માં રકમ આપેલી છે તમને કે બે ગણ એક્સ અને વાય એવા છે કે ગણ એક્સમાં 40 સભ્યો છે, તો નંબર ઓફ એક્સ એક્સમાં 40 ઘટકો છે. બીજું શું કીધું છે
કે x યોગ y માં 60 ઘટકો છે, તો x યોગ y માં કુલ 60 ઘટકો છે, x છેદ y માં 10 ઘટકો છે, x છેદ y માં 10 ઘટકો છે, તો y માં કેટલા ઘટકો હશે? તો કે નંબર ઓફ y, y ના ઘટકોની સંખ્યા તમારે શોધવાની છે. તો આપણે વાત કરી હતી એમ કે 4 માંથી ગમે તે 3 ની કિંમત આપેલી હશે તમને અને ગમે તે 1 કિંમત તમને શોધવાની કીધી હોય, તો અહીં આપણે સૂત્ર લખશું કે નંબર ઓફ x યોગ y બરાબર નંબર ઓફ x વત્તા નંબર ઓફ y માઇનસ નંબર ઓફ x છેદ y. ચલો કિંમત મૂકવી, x યોગ y, યોગની કિંમત આપેલી છે 60, x ની કિંમત આપી છે 40, y ની કિંમત આપણે શોધવાની છે માઇનસ x છેદ y ની કિંમત આપેલી છે 10. ચલો 60 એમને 40 માંથી 10 બાદ કરવી તો 30 મળે, નંબર ઓફ y એમને. ચલો 60 એમને 30 આ બાજુ આવે તો માઇનસ 30, નંબર ઓફ y એમને. તો 60 માંથી 30 જાય તો 30, નંબર ઓફ y ની કિંમત તમને 30 મળે છે. તો આ તમારો જવાબ થઈ ગયો કે નંબર ઓફ y ની કિંમત તમને 30 મળે છે. અહીંયા પણ દાખલામાં ખાલી આંકડાઓ આપેલા હતા, સૂત્રમાં કિંમત મૂકી એટલે ડાયરેક્ટ તમને જવાબ નંબર ઓફ y નો તમને 30 મળે છે. તો અહીંયા કુલ આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 1-5 દાખલાઓ ગણ્યા. આ 5-5 દાખલા તમારે વ્યવસ્થિત તમારી બુકમાં લખવાના રહેશે. અસ્તુ, જય ગુરુદેવ.